वेरी गुड आफ्टरनून डियर स्टूडेंट्स, केम छो बधा मित्रों। आज आप जो तमारी काव्य हती ते आपणे पूर्ण करी दीधेली हती, समझूती पण तमे मेळवी लीधेली। हवे तमे एनी शब्द समझूती लखी हशे। आज आपणे तेनो स्वाध्याय जोईशुं। एमां अभ्यासनो प्रश्न एक जे तमारे टेक्स्टबुकमां ज लखवानो छे। कवि आ काव्यमां मनुष्य जीवन माटे कई बाबत महत्वनी गणावे छे? तो ग मनुष्य मनुष्य वच्चेनो प्रेम, एटले के ग गधेड़ानो ग। बीजू छे, आ काव्य में कविए धूड़िए मारक शब्द कया अर्थ में प्रयोज्यो छे? तो क पहलूज सादा सात्विक जीवनना अर्थे। कवि ऊपरवाड़ी बैंक कोने गणावे छे? तो क ईश्वर ने गणावे छे। आ तमारे नोटबुक में लखवानो नथी। हवे आ जे प्रश्न बे छे ए तमारे नोटबुक में लखवानो छे। मनुष्य बीजा मनुष्य ने केवी रीते मळवो जोईए? कोईपण जातना स्वार्थ वगर प्रेम थी मळवू जोईए। एनी पासे थे कोईपण आपणे एक्सपेक्टेशन राखवी जोईए नहीं। वर्तमान समय में मनुष्य शेनी पाछळ दौट मूकी छे? तो आपणने खबर ज छे, पैसा पाछळ भागे छे मानवी। खुल्ला खेतर अड़खे पड़ख्या ने माथे नीलो आभ, एटले खुल्ला नो अर्थ तो खुल्ला खेतर अड़खे पड़खे एटले आजूबाजू खूब मोटा मोटा खेतरो छे अने माथा उपर नीला रंग वादळी रंगनो शुं छे? आकाश छे। आ तमारे नोटबुक में लखवानो छे। हवे जोईशुं आपणे स्वाध्यायमां पहेलो छे जे तमारे नोटबुक में आखो प्रश्न एक लखवानो छे। कविना मते मनुष्यनुं जीवन केवुं होवुं जोईए? तो एकदम सादुं अने सात्विक होवुं जोईए। काव्यमां प्रश्नार्थवाळी पंक्तिओ कई कई छे अने तेनाथी काव्यमां कयो भाव जगाडायो छे? तो जुओ, अहींया जेटली बी प्रश्नार्थवाळी पंक्तिओ छे ते लखेली छे के कोणे कीधुं गरीब छे अने कोणे कीधुं रांग, पछी छे एमां तो शुं बगड़ी गयुं एमां ते शी खोट, पछी वच्चे नानुं गामडું बैठुं क्यां आवो छे लाभ। आ ત્રણે ત્રણ પંક્તિઓ કેવી છે? પ્રશ્નાર્થવાળી છે। અને તે શું કહે છે કે આ બધાથી શું ફરક પડે છે? એણે ભગવાનમાં ભરોસો રાખ્યો છે કે ગરીબ અને રાંગ કોણે કીધું છે? આપણે જે ભગવાને આપણને આપેલું છે એવા આપણે છીએ। પછી ત્રીજો પ્રશ્ન છે કે ધૂળિયો માર્ગ એટલે શું અને આ માર્ગે કયા કયા લાભ છે? ધૂળિયો માર્ગ એટલે આપણને કવિએ કીધું કે સાદું અને સાત્વિક જીવન, કે આપણે શું કરીએ એકદમ સિમ્પલ, આપણને બહુ ટેન્શન રહી નહીં, આનાથી આપણને શું શું લાભ થાય? તો આપણે બધા સાથે ભેગા મળીને રહી શકીએ, કોઈ સ્વાર્થ નહીં હોય, આપણને કોઈ વધારાનું ટેન્શન નહીં રહે, કાલનું ટેન્શન નહીં રહે, આપણે શાંતિથી જીવન જીવી શકીએ। આ રીતે તમારે જવાબ લખવાનો છે। કવિ પાસે શું નથી અને એની એની એમના મન પર શી અસર થાય છે? કવિ પાસે કંઈક થોડાક સિક્કા અને થોડીક નોટો નથી તો કવિના મન પર એની કોઈ અસર થતી નથી, એટલે કવિએ શું કીધું કે મારી પાસે અમુક પૈસા નથી એનાથી મારું કંઈ બગડી ગયું નથી। એટલે જે કવિ છે તે આટલા આટલા ઓછા પૈસા છે અને એવું કંઈ વિચારતા નથી અને તે જેટલું બી તેમની પાસે છે એનાથી તેમને સંતોષ છે અને એનામાં જ ખુશ છે, એટલે કવિના મન પર એની કોઈ અસર થતી નથી। તો સ્વાધ્યાયનો પ્રશ્ન એક તમારે નોટબુકમાં લખવાનો છે, પ્રશ્ન બે તમારે નોટબુકમાં લખવાનો નથી, અને જે પ્રશ્ન ત્રણ છે કે પ્રાસવાળા શબ્દો વાંચો અને લખો, તો એ તમારે જાતે લખવાના છે પણ લખવાના છે, જેવી રીતે ઉદાહરણમાં આપેલું છે રાંક અને આંખ, તો નોટ ખોટ માલ કાલ સાથ બાથ આભ લાભ હેત પ્રેત વાલ અને ચાલ આવા શબ્દો બનશે જે તમારે જાતે લખવાના છે અને સમાન અર્થી છે તે હું તમને અહીંયા લખાવું છું। જુઓ, માર્ગ એટલે કે રસ્તો, હેત એટલે કે પ્રેમ કે સ્નેહ, સોનું એટલે હેમ કંચન, સાથ એટલે સંગાત, રાંક એટલે કે ગરીબ અને નિર્ધન। તો મિત્રો, અભ્યાસનો પ્રશ્ન એક નથી લખવાનો, પ્રશ્ન બે લખવાનો છે, સ્વાધ્યાયનો પ્રશ્ન એક, પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર એ તમારે નોટબુકમાં લખવાનો છે, પ્રશ્ન બે લખવાનો નથી। તો મિત્રો, આગળનો જે પાઠ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।